हे एवरीवन, गुड मॉर्निंग, गुड इवनिंग एंड गुड आफ्टरनून। केम छो बधा? मजामा? आई होप ऑल आर डूइंग वेल। सो इन लास्ट लेक्चर वी हैव क्लियर्ड चैप्टर नंबर वन। गया लेक्चर की अंदर आपणे चैप्टर नंबर वन पूरो कर्यो हतो, जेमा क्वेश्चन नंबर फोर आपणे जे खानगी वस्तु छे, जाहिर वस्तु छे, एनो तफावत जोयो हतो। ओके, सो त्यां आपणो जे चैप्टर नंबर वन छे ए पूरु थाय छे। हवे आपणे वधीए छीए चैप्टर नंबर टू तरफ। ओके, सो जे चैप्टर नंबर टू छे एमा नाम आपणने आपेलुं छे जाहिर खर्च। चैप्टर नंबर टू नाम शू छे? जाहिर खर्च। हवे जाहिर थी, जाहिर शब्द थी तमे परिचित थई गयेला छो। जाहिर एटले के जे समाजना लोको माटे सरकार द्वारा करवामां आवे छे ते खर्च, एटले के जाहिर खर्च। ओके, सो एनी अंदर आपणने क्वेश्चन नंबर वन आपेलो छे। सो जे क्वेश्चन नंबर वन छे आपणने कीधो छे कि जाहिर खर्चनो अर्थ आपी तेना उद्देशो અને તેમાં વધારા થવાના કારણો વિશે સમજૂતી આપો। સૌથી પહેલાં એનો અર્થ આપવાનો છે, એના પછી એના ઉદ્દેશો, અને એના પછી જે જાહેર ખર્ચ છે તેમાં વધારો થયેલો છે એના માટેના કયા કયા કારણો રિસ્પોન્સિબલ છે એ આપણે સમજૂતી આપવાની છે। સો આ ક્વેશ્ચન લેન્ધી છે, લાંબો ક્વેશ્ચન છે, તો શાંતિથી તમે એક વખત આ વિડીયો જોશો તો તમને ઓટોમેટિકલી આખો ક્વેશ્ચન સમજમાં આવી જશે। ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ। એમાં સૌથી પહેલાં આપણને આપેલું છે, સરકાર પોતાના નિભાવ માટે તથા સમાજ અને અર્થતંત્રની રચના માટે સમગ્ર રીતે જે ખર્ચ કરે છે તેની સાથે જાહેર ખર્ચ સંકળાયેલું છે। ઓકે, એટલે કે સરકાર પોતાના નિભાવ માટે અને સાથે સાથે સમાજ અને આપણા દેશનું જે અર્થતંત્ર છે એને રચવા માટે જે પણ જાતમાં ખર્ચો કરે, પછી એ ઓછો હોય કે વધુ હોય, તે બધાનો સમાવેશ ક્યાં થશે? જાહેર ખર્ચમાં થશે। વર્તમાનમાં કેટલાક દેશો બીજા દેશોને મદદ કરવા માટે પણ શું કરતા હોય છે? ખર્ચ કરતા હોય છે। ફોર એક્ઝામ્પલ, આપણા ઇન્ડિયા ઉપર ક્યારેક કોઈ પણ જાતની મુશ્કેલી આવી પડે છે તો વિદેશના જે મિત્ર રાષ્ટ્રો છે એ શું કરે છે? આપણા દેશની મદદ કરવા માટે આગળ આવે છે। ઓકે, સો એ પણ સામા આવી જશે, જાહેર ખર્ચમાં આવી જશે। વિશ્વના દરેક દેશોમાં જાહેર ખર્ચ સતત વધી રહેલો છે। જાહેર અર્થવિધાનમાં જાહેર ખર્ચ એક અગત્યનું અંગ છે। સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે તેને આપણે શું કહીશું? જાહેર ખર્ચ કહીશું। ઓકે, આધુનિક અર્થતંત્રમાં આર્થિક વિકાસ માટે, રોજગારી માટે, સ્થિરતા માટે, સંરક્ષણ કે શાંતિની જાળવણી માટે તથા આવક અને સંપત્તિની અસમાનતા ઘડવા માટે જાહેર કરવામાં આવતી નીતિને શું કરવામાં આવે છે? અમલમાં મૂકવામાં આવે છે। એટલે આપણને ક્લિયરલી જોવા મળે છે કે આપણા દેશની અંદર સરકાર શું કરે છે? આપણા દેશનો આર્થિક વિકાસ કરવા માટે જાહેર ખર્ચ કરે છે, એવી રીતે રોજગારીનું પ્રમાણ વધારવા માટે, દેશની અંદર જે કિંમતની અસ્થિરતા છે એને સ્થિર કરવા માટે, એવી જ રીતે સંરક્ષણ અને શાંતિ જળવાઈ રહે, આવક અને સંપત્તિની અસમાનતા ઘટે તે માટે સરકાર શું કરે છે? જાહેર ખર્ચ કરતી હોય છે। પછી આપણને આગળ કીધું છે, જાહેર ખર્ચમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતા બે સિદ્ધાંતો વ્યાપક છે। આપણને બે જુદા જુદા અલગ અલગ જે અર્થશાસ્ત્રી લોકો છે એમને જાહેર ખર્ચ વિશે અમુક બાબતો કીધી છે જે આપણને આપી છે। એમાં પહેલો નંબર કીધું છે જર્મન અર્થશાસ્ત્રી વેગનરના મતે। હવે જે વેગનર નામના વ્યક્તિ છે એમણે પોતાના શબ્દોમાં કીધું છે કે રાજ્યની વૃત્તિ પ્રવૃત્તિ સાથે રાજ્યનું ખર્ચ સઘન બનાવવું અને વિસ્તૃત થવાનું વલણ ધરાવે છે। અર્થતંત્રનો વિકાસ કરતાં વધુ ઝડપે જાહેર ખર્ચ પણ વધે છે। આવું આપણને કોણે કીધું છે? વેગનરે કીધું છે। એટલે કે રાજ્યનું ખર્ચ હોય એ સઘન બનાવવાનું અને સાથે સાથે વિસ્તૃત કરવાનું શું કરે છે? વલણ ધરાવતું હોય છે। કારણ કે આપણને ખબર છે કે આપણી સરકાર કોઈ પણ જાતનો ખર્ચો કરે છે તો ઓટોમેટિકલી આપણા ખર્ચામાં પણ વધારો થઈ જાય છે, કારણ કે ટેક્સના અંદર પણ વધારો કરવામાં આવતો હોય છે। ઓકે, પછી છે નંબર ટુ, જેક વાઇઝમેન અને એલન ટી પીકોક। હવે આ જે બે મિત્રો છે અથવા અર્થશાસ્ત્રીઓ છે એમને પોતાના શબ્દોમાં કીધું છે, જાહેર ખર્ચ સરળ અને સતત રીતે નથી થતું, પરંતુ આંચકા અને ઉતરતની પદ્ધતિથી વધે છે। એના પછી આપણને આપ્યું છે જાહેર ખર્ચના ઉદ્દેશો, એટલે કે સરકાર દ્વારા જે પણ જાહેર ખર્ચા કરવામાં આવે છે અથવા તો સરકાર દ્વારા કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે તો એની અંદર કોઈક ને કોઈક આપણને શું જોવા મળે છે? ઉદ્દેશ જોવા મળે છે। તો આપણને આ ઉદ્દેશો આપવામાં આવેલા છે। ઓકે,
सो एम पहलो पॉइंट कहे आपने के कोईपण देश कल्याणलक्षी आर्थिक विकास माटे देश में आंतरिक शांति बाह्य आक्रमण और प्रजा ने रक्षण पूरु पड़वानो उद्देश्य प्राचीन काल थी जाहिर खर्च में रहेलो छे। प्राचीन काल एटले के आपड़ा जे पहलाना घणा बधा पूर्वजो थई गया छे, राजा महाराजाओ थई गया छे, त्यारनो आपणे आ वस्तु जाणीए छीए के आंतरिक शांति बनी रहे अने साथे साथे कोईपण जातनुं आक्रमण थाय तो प्रजाने रक्षण पूरू पाडवू ए राजा लोको शुं करता होय छे, पोतानुं मत छे एवुं मानता होय छे अने एनी पाछळ शुं करता होय छे, जाहिर खर्च पण करता होय छे। पछी पॉइंट नंबर टू आपने आपेलो छे जेमा कीधु छे जाहिर खर्चनो एक महत्वनो उद्देश्य कुदरती आपत्तिओ सामे प्रजा ने रक्षण पूरु पाड़वानो छे। एटले के आपड़ा देशनी अंदर आपणे जाणीए छीए के आपणी सरकार आपणने शुं करे छे, घणी वखते जी पण जातनी मुश्केलीओ आवे छे, कुदरती आपत्तिओ आवे छे, फॉर एक्जाम्पल आपणे जाणीए छीए के आपणा देशनी अंदर आपणे आजूबाजूथी एक तो पाकिस्तान चाइना जेवा देशों सामे घेरायेला छीए अने આપણને એ પણ ખબર છે કે આપણા દેશને આજુબાજુથી સમુદ્રએ પણ ઘેરેલો છે, તો ઘણી વખતે આપણને કોઈક ને કોઈક જાતની નુકસાનીઓ અથવા તો પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડતો હોય છે, જેમાં ઘણી બધી કુદરતી આપત્તિઓ પણ આવે છે। ફોર એક્ઝામ્પલ તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે ધરતીકંપ છે, પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવી ઘણી બધી કુદરતી આપત્તિઓ આપણી સામે જોવા મળતી હોય છે, બરાબર। તો એ પ્રજાને રક્ષણ પૂરું પાડવા માટે આવી કુદરતી આપત્તિ સામે શક્ય થાય તેટલી રોકવા માટે ગવર્મેન્ટ શું કરતી હોય છે, આપણા માટે ખર્ચા કરતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ, જાહેર ખર્ચ કરીએ છીએ। ઓકે, એના પછી નેક્સ્ટ વન છે જાહેર ખર્ચનો એક ઉદ્દેશ પ્રજા માટે સામૂહિક સેવાઓ પૂરી પાડવાનો છે। સામૂહિક સેવા આપણે શું કરવાની છે, જાહેર ખર્ચ દ્વારા લોકોને લોકો માટે ખરી ઘણી વખતે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે। કેટલીક સેવાઓ સ્વાભાવિક રીતે વ્યક્તિગત કરતાં સામૂહિક રીતે પણ પૂરી પાડવામાં અશક્ય અને ફાયદાકારક રહેલી હોય છે। લોકશાહી સમાજમાં ચૂંટાયેલી સરકાર પાસે પ્રજા પણ વધુ ને વધુ વ્યાપક અપેક્ષા રાખતી હોય છે। જાહેર બાગ બગીચા, સારા રસ્તા, આનંદ પ્રમોદના સાધનો, રમતગમતના મેદાનો, ગટર યોજના, પાણીની સેવા વગેરે સામૂહિક સેવા પૂરી પાડવાનો જાહેર ખર્ચનો શું હોય છે, ઉદ્દેશ હોય છે। એટલે આમાં આપણને શું કીધું છે કે સરકાર જોડે આપણે પબ્લિક જે જાહેર જનતા છે તે પણ શું કરતી હોય છે, ઘણી બધી અપેક્ષા રાખતી હોય છે, જેમ કે જાહેર બાગ બગીચા બનાવવા, સારામાં સારા રસ્તા હોવા, આનંદ પ્રમોદના સાધનો, રમતગમતના મેદાનો, ગટર યોજના, પાણીની સેવા વગેરે સામૂહિક સેવાઓ પૂરી પાડી જાહેર ખર્ચ કરવાનો ઉદ્દેશ હોય છે। આપણે જાણીએ છીએ કે આપણે હાલમાં જ આપણે જાણીએ છીએ કે આપણા આપણા અમદાવાદની અંદર, આપણા ગુજરાતની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે। ઓકે, એવી જ રીતે આપણે જાણીએ છીએ કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જે ક્રિકેટ માટેનું મોટેરા સ્ટેડિયમ, એ પણ બન્યું છે। તો આ શાના માટે બન્યું છે, જાહેર જનતા માટે બનેલું છે। કોના દ્વારા બનાવવામાં આવેલું છે, સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે। ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટમાં કીધું છે સામાજિક કલ્યાણમાં વધારો કરવાનો ઉદ્દેશ 20મી સદીથી મોટાભાગની સરકારો કરી રહ્યા છે। સામાજિક કલ્યાણ માટે પીએફ એટલે કે પ્રોવિડેન્ટ ફંડ, પેન્શન, સામાજિક વીમા યોજના જેવી વિવિધ કલ્યાણલક્ષી યોજના પાછળ સરકાર પરોક્ષ રીતે શું કરતી હોય છે, પોતાનો ફાળો આપતી હોય છે। ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટમાં ભારત જેવા મોટાભાગના વિકસતા દેશોનો જાહેર ખર્ચનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ઝડપી અને સમતોલ વિકાસ સાધવાનો છે। એટલે કેવો વિકાસ થવો જોઈએ, ઝડપી થવો જોઈએ અને સાથે સાથે સમતોલ વિકાસ થવો જોઈએ। જે ઉદ્યોગો આર્થિક વિકાસની દ્રષ્ટિએ જરૂરી હોય પરંતુ જોખમીવાળા હોય તો એની અંદર વિશાળ મૂડીરોકાણ કરવાની જરૂર હોવાથી કે પછી લાંબો પૂર્ણ આકાર સમયવાળો હોવાથી ખાનગી ક્ષેત્ર એવા ઉદ્યોગોમાં પ્રવેશી શકતું નથી। તો એવી જગ્યાએ કોણ પ્રવેશ છે, સરકાર પ્રવેશ છે। તો એટલા માટે આપણે કીધું છે તો સરકારે આવા ઉદ્યોગો સ્થાપવા માટે જાહેર ખર્ચ કરવું પડતું હોય છે। ઓકે, એના પછી આપણને લાસ્ટ પોઈન્ટ આપ્યો છે જેમાં કીધું છે આર્થિક સ્થિરતા સાધવાનો પણ જાહેર ખર્ચ પાછળનો મોટાભાગની સરકારોનો ઉદ્દેશ રહેલો છે। એટલે કે દેશમાં શું લાવવાની છે, આર્થિક સ્થિરતા લાવવાની છે। સરકારોએ ફુગાવો કે મંદીના નિવારણ માટે પણ ખર્ચ કરવો પડે છે। 1929માં વિશ્વ મંદી દરમિયાન મોટાભાગના દેશોએ તેમના જાહેર ખર્ચ વધારીને અર્થતંત્રમાં
મંદીમાંથી બહાર લાવવાનો પણ ઉદ્દેશ રાખેલો હતો. આપણને ખબર છે કે 1929ની અંદર વિશ્વ મહામંદી થઈ હતી, તો એ સમયે પણ જે તે દેશોની સરકારો દ્વારા જાહેર ખર્ચા ઉપર ધ્યાન રાખવાનો ઘણો બધો પ્રયત્ન કરેલો છે. ઓકે, સો આ આપણને શું આપવામાં આવેલા હતા? જાહેર ખર્ચના ઉદ્દેશો આપવામાં આવેલા હતા. એના હજુ બે પોઈન્ટ આપણને આપેલા છે, જેમાં કીધું છે જાહેર ખર્ચ પાછળનો એક મહત્ત્વનો ઉદ્દેશ આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડી સમાજવાદી સમાજ રચના કરવાનો છે. એટલે શું કરવાનું છે? આપણા દેશની અંદર જે પણ આવક છે અથવા સંપત્તિ છે એની ઘણી બધી અસમાનતા જોવા મળે છે. એટલે કે એક જ લેવલ ઉપર કામ કરતા જે કર્મચારી લોકો છે એમની આવક જુદી જુદી જોવા મળે છે, એમની સંપત્તિ જુદી જુદી જોવા મળે છે. તો આ જે ડિફરન્સ છે, આ અસમાનતા છે, તેને ઘટાડવાનો પ્રયત્ન પણ સરકાર કરતી હોય છે. સરકારે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને અનાજ અને રહેઠાણની પાયાની જરૂરિયાતો લઘુત્તમ ભાવે પૂરી પાડવા માટે મોટા પ્રમાણમાં જાહેર ખર્ચ કરવો પડે છે. તેમને આરોગ્ય વિષયક અને શિક્ષણ જેવી પ્રાથમિક સેવાઓ નિઃશુલ્ક દરે, કેવા દરે? નિઃશુલ્ક દરે, એટલે કે ફ્રીમાં શિક્ષણ તમે જાણો છો નાના બાળકો માટે પૂરું પાડવામાં આવે છે. ઓકે, તો એ તેમના બજેટમાંથી નોંધપાત્ર રકમ ફાળવીને આપવો પડે છે, કે જેથી ધનવાન અને ગરીબ વચ્ચે જે પણ ડિફરન્સ છે એને આપણે શું કરી શકીએ? ઘટાડી શકીએ. આમાં ઘણા બધા પ્રિન્ટિંગ મિસ્ટેક આવેલી છે, એ તમે સુધારી લેજો. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ આપણને કીધો છે, ભારત જેવા સમવાય નાણાતંત્રી દેશમાં રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા સમતોલ પ્રાદેશિક વિકાસ જરૂરી છે. કુદરતી પરિબળોને લીધે અમુક વિસ્તારો કે પ્રદેશો પાસે વિકાસની પ્રતિકૂળતા હોય છે. શું હોય છે? વિકાસની પ્રતિકૂળતા હોય છે. જ્યાં સામાન્ય સંજોગોમાં ઉદ્યોગ ધંધા આવવા માટે તૈયાર હોતા નથી, ત્યાં વિકાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા સરકારે નોંધપાત્ર જાહેર ખર્ચ કરવું પડતું હોય છે. ઓકે, એના પછી આપણને શું આપ્યું છે? જાહેર ખર્ચ વધવાના કારણો, એટલે કે સરકારનો જે ખર્ચો છે એ વધી રહ્યો છે દિવસે ને દિવસે, એના પાછળના કયા કયા કારણો છે, તો એના વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે. જેમાં પોઈન્ટ નંબર 1 શું કીધું છે? રાજ્યનું બદલાયેલું કાર્યક્ષેત્ર, એટલે કે જે કાર્યક્ષેત્ર છે રાજ્યનું એ શું થઈ ગયું છે? બદલાઈ ગયેલું છે. તો એમાં આપણને કીધું છે 19મી સદી સુધી રાજ્યએ પોલીસ રાજ્ય તરીકે કાયદો વ્યવસ્થા અને ન્યાયની જવાબદારી બનાવતી હતી, જ્યારે 19મી સદીથી રાજ્યનું કાર્યક્ષેત્ર શું બન્યું છે? વ્યાપક બન્યું છે. દેશમાં શાંતિ અને સલામતી સાથે વિકાસ અને કલ્યાણની પણ વિવિધ જવાબદારી ઉઠાવવી પડે છે. સમાજની વસ્તી જાગૃતતા સાથે જાહેર વસ્તુઓની માંગમાં સતત વધારો થતાં સરકારનું જાહેર ખર્ચ પણ શું થયેલું છે? સતત વધતું ગયું છે. એટલે કે જવાબદારી વધી ગઈ છે અને એના કારણે ખર્ચો પણ વધી ગયેલો છે. સામાન્ય પ્રજાના જીવન ધોરણમાં સુધારો લાવવા આરોગ્ય વિષયક સેવાઓ, સામાજિક સલામતી, ગરીબો માટે રહેઠાણ, અનાજમાં સબસિડી જેવી જવાબદારીઓ નિભાવવાનું હોવાથી જાહેર ખર્ચ સતત વધતું રહ્યું છે. ઓકે, એના પછી છે પોઈન્ટ નંબર 2, જેમાં કીધું છે સંરક્ષણ ખર્ચમાં વધારો. સંરક્ષણ ખર્ચ એટલે કે જે પણ આપણા દેશની અંદર લશ્કર છે, એટલે કે આર્મી, એરફોર્સ, નેવી, ઓકે, તો એમના ખર્ચમાં પણ વધારો થયેલો છે. વિશ્વની આંતરરાષ્ટ્રીય રાજકીય સ્થિતિ બિનસહી સલામત અને અચોક્કસ બની રહી છે. અણુશસ્ત્રોની શોધ સાથે વિદેશી આક્રમણનું પણ જોખમ વધી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશના દુશ્મન દેશોમાં આપણે પાકિસ્તાનને તો ગણીએ જ છીએ, સાથે આપણે હવે ધીમે ધીમે ચાઇનાને પણ એ દુશ્મન લિસ્ટની અંદર પ્રવેશતું જોઈએ છીએ. ઓકે, સો આપણને ખબર છે કે દરેક રાજાએ પોતાનું સર્વભૌમત્વ જાળવવા માટે મજબૂત સંરક્ષણની વ્યવસ્થા રાખવી પડે છે. આથી સંરક્ષણ ખર્ચમાં પણ વધારો થયેલો છે. પહેલાં યુદ્ધ માટે સંરક્ષણના સાધનો સસ્તા હતા, જ્યારે હાલમાં, એટલે કે અત્યારના સમયમાં, યુદ્ધમાં વપરાતા લડાયક વિમાનો, ટેન્ક, અણુશસ્ત્રો, મિસાઇલ્સ વગેરે શસ્ત્ર સરંજામ કેવા થઈ ગયા છે? ખૂબ જ મોંઘા થઈ ગયેલા છે. સંરક્ષણ ખર્ચમાં યુદ્ધનો શસ્ત્ર સરંજામ, હવાઈ દળ, પાયદળ, નૌકાદળ, એમની જાળવણી માટે અને તેમના વિકાસ પાછળના ખર્ચા, સૈન્યના આધુનિકરણ માટે અને સૈન્યના પેન્શન પાછળના ખર્ચા, યુદ્ધ લોન માટેના વ્યાજના ખર્ચા વગેરે ખર્ચાઓનો સમાવેશ થાય છે. ઓકે, એના પછી આપ્યું છે આપણને આર્થિક વિકાસ, એટલે કે આપણા દેશનો આર્થિક વિકાસ કરવો છે તો એના માટે પણ જાહેર ખર્ચ કરવો પડે છે.
आधुनिक मोटा भागना राज्यों कल्याण राज्य होवाथी राष्ट्रना आर्थिक विकास की जवाबदारी पण उठावता होय छे। खेती उद्योग व्यापार वाणिज्य वगैरह क्षेत्र में विकास की जवाबदारी राज्यों उठावानी होय छे। राज्यए प्रत्यक्ष रीते अमुक उद्योगों ने जाहिर क्षेत्र में नाखवा पड़ता होय छे तथा केटलीक वार खानगी क्षेत्र की लोन सबसिडी थी द्वारा प्रोत्साहन पण आपवू पड़त होय छे। तो आ बधीज आर्थिक विकास की जवाबदारी ने पहुंची वळवा माटे सरकारे वधु ने वधु खर्च करवो पड़तो होय छे। ओके, एना पछी नेक्स्ट पॉइंट में आपणे आप्युं छे सामाजिक कल्याण, एटले के समाजनुं कल्याण करवुं छे, समाजनुं हित ध्यान में लेवुं छे, तो आपण सरकार शुं करशे, खर्चा करशे। तो देशनी एकता ने टकाववा प्रजानो सामाजिक कल्याण वधे ते जोवानी जवाबदारी पण 20मी અને 21મી સદીના રાજ્યોની છે। દેશમાં આવકની અસમાનતા ઘટે, શ્રમિક જેવા કંગાળ વર્ગનું શોષણ ન થાય, શ્રમિકોને પ્રોવિડન્ટ ફંડ મળે એટલે કે પીએફ મળે, પેન્શન મળે, ગ્રેજ્યુઇટી પછી કામદાર વીમા યોજના વગેરેનો લાભ મળે તે માટે સરકારે કેટલીક પરોક્ષ જવાબદારી પણ અદા કરવાની હોય છે। ઓકે, देन आफ्टर आपणने आप्युं छे मतदारोनी वधती जती मांगणीओ। एटले अत्यारे आपणे जाणीए छीए कि ज्यारे हुं आ विडियो तमने अपलोड करूँ छूं तमे जोता हशो तो एना पहेला आपणने खबर छे कि जे फेब्रुआरी महिनानी 21 तारीखे आपणा अमदावादनी अंदर ज आपणे शुं जोईए छीए, मतदारो मत मागवा माटे आवेला जोईए छीए। ओके, તો સોરી મતદારો નહીં પરંતુ જુદી જુદી પાર્ટી હોય છે તે મત માગવા આવે છે, ત્યારે આપણા જેવા ઘણા બધા મતદારો શું કરતા હોય છે, જુદી જુદી માંગણી કરતા હોય છે, તો એ માંગણીને પૂરી કરવા માટે પણ સરકારને પૈસાની જરૂર પડતી હોય છે। તો એમાં આપણને આપેલું છે લોકશાહી સમાજોમાં ચૂંટાયેલા સરકારો પાસેથી પ્રજાને પણ વધુને વધુ અપેક્ષા રાખે છે। પ્રજા બગીચા, સારા રસ્તા, આનંદ પ્રમોદના સાધનો, રમતગમતના મેદાનો, ગટરની યોજના, નવી શાળાઓ, તાલીમી સંસ્થાઓ તથા સસ્તી અને સારી વસ્તુ સરકાર પૂરી પાડે તેવી અપેક્ષા આપણે લોકો રાખતા હોઈએ છીએ। તો આ જેટલી પણ જુદી જુદી જવાબદારીઓ છે તેમને પહોંચી વળવા માટે સરકાર શું કરે છે, જાહેર ખર્ચ કરતી હોય છે અને જેમાં કન્ટિન્યુઅસલી આપણને વધારો થયેલો જોવા મળે છે। દેન આફ્ટર આપણને આપેલું છે વસ્તી વધારો। તો આપણને ખબર છે કે આપણો દેશ એ વસ્તી વધારામાં સેકન્ડ નંબર ઉપર તો ઓલરેડી આવી ગયેલો છે અને જો પરિસ્થિતિ સુધરશે નહીં તો જલ્દી જ આપણે પ્રથમ સ્થાન ઉપર પણ આવી જઈશું, પરંતુ એ પ્રથમ સ્થાન ઉપર આવ્યા પછી સૌથી વધુને વધુ નુકસાન કોને થશે, આપણા દેશને જ થશે। ઓકે, સો આ પણ એક વસ્તુ છે કે જેના કારણે સરકારના ખર્ચામાં વધારો થાય છે। તો એમાં આપણને આપ્યું છે વિશ્વના મોટા ભાગના દેશોમાં વસ્તીમાં ખૂબ જ વધારો થયેલો છે, વધતી વસ્તીના લીધે મકાનો, શાળાઓ, શિક્ષકો, દવાખાના, વાહનો, વપરાશની ચીજવસ્તુ વગેરેની માંગ વધી છે। આ માંગને પહોંચી વળવા માટે રાજ્યને વધુને વધુ જાહેર ખર્ચ કરવો પડતો હોય છે। એના પછી આપ્યું છે આપણને શહેરીકરણ। તો શહેરીકરણની અંદર આપણને આપ્યું છે કે દેશના વિકાસ સાથે ઔદ્યોગિકરણ થવાથી વસ્તી ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરવા લાગી છે, એટલે કે ધીમે ધીમે ઔદ્યોગિકરણ વધતું જાય છે જેના કારણે ગામડાના જેટલા પણ લોકો છે, ખેડૂત લોકો છે, એ પોતાના બાળકોને ભણવા માટે શહેરમાં મોકલે છે। તો એના કારણે શહેરની અંદરની સોરી ગામડાની અંદરની જે વસ્તી છે એ ઘટતી જાય છે અને શહેરની અંદર વસ્તી વધતી જાય છે। ઓકે, સો શહેરમાં રહેતી વસ્તીની હેરફેર માટેના વાહનો, રસ્તાઓ, મકાન, વીજળી, પાણી, શાળા, બગીચા વગેરે પાછળ સરકારે શું કરવો પડે છે, ખૂબ જ ખર્ચો કરવો પડે છે। એના પછી આપ્યું છે આપણને ફુગાવો। તો બીજા વિશ્વયુદ્ધ બાદ મોટા ભાગના દેશોમાં આપણને શું જોવા મળ્યું છે, ફુગાવાની સમસ્યા તીવ્ર જોવા મળી છે। ફુગાવાના લીધે સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થા તથા પગારની ચૂકવણી માટે તથા વહીવટી ખર્ચ માટે વધુને વધુ ખર્ચ કરવો પડતો હોય છે। તો આમ જુદી જુદી જગ્યાએ સરકારને શું કરવું પડતું હોય છે, પોતાના પૈસા ખર્ચ કરવા પડતા હોય છે। ઓકે, એના પછી કોનો વારો આવે છે, બજારની મર્યાદા। સો આપણને ખબર છે કે જે બજાર છે એની પણ શું હોય છે, અમુક લિમિટ્સ હોય છે। તો એમાં આપણને આપ્યું છે મોટાભાગના દેશોમાં બજાર તંત્રની મર્યાદાઓને લીધે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેના હિત સંઘર્ષો વધ્યા છે। છેતરપિંડી, કાળા બજાર, સંગ્રહખોરી, દાણચોરી, ભેળસેળ, ખોટા તોલમાપ વગેરે દૂષણો શું થયા છે, વધતા ગયા છે।
આની સામે જાગૃત મતદારો સરકાર રક્ષા આપે તેવી માંગણી કરતા હોય છે અને બજારતંત્રની મર્યાદા નિવારવા સરકારે એક તરફ અંકુશો અને બીજી તરફ વાહનોનો પણ એટલે કે સાધનોનો પણ આશરો લેવો પડે છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે અમુક જગ્યાએ, તમે ધ્યાનમાં લઈ લેજો. આ માટે સરકારે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં જાહેર ખર્ચ પણ વધેલો છે. ઓકે, દેન આફ્ટર આપણને આપ્યું છે સમાજવાદના વિચારોનો પ્રભાવ. સો એની અંદર દરેક ઠેકાણે સમાજવાદના ધોરણે રાજ્યની સ્થાપના થઈ નથી, પણ આ સિદ્ધાંત આગળ દરેક દેશે વત્તે ઓછે અંશે નમતું જોખવું પડેલું છે. એટલે કે આની અંદર સરકારને નમવું પડ્યું છે. દેશની આવકની અસમાનતા ઘટે એ ધોરણે જાહેર ક્ષેત્રનો વ્યાપ કરતી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવી પડે છે. એના પછી છે ટેકનોલોજીકલ પ્રગતિ. આપણા દેશમાં પણ ધીમે ધીમે ટેકનોલોજીની પ્રગતિ થાય છે. આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો એના પાછળ પણ ખર્ચો થશે, તો એ સરકાર કરશે. ઓકે, સો ઇન દેટ વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા માટે દરેક દેશે નવી ટેકનોલોજી શોધવા સંશોધન પાછળ વધુને વધુ ખર્ચો કરવો પડતો હોય છે. એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ગવર્મેન્ટ દ્વારા ઘણો ખર્ચો કરવામાં આવે છે. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ક્ષેત્રે આવી રહેલા ક્રાંતિકારી પરિવર્તનોના સંદર્ભે સરકારે વધુને વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે જાહેર ખર્ચ કરવો પડતો હોય છે. આપણને ખબર છે કે વાહન વ્યવહારમાં પણ સારો એવો સુધારો વધારો થાય છે, અને સાથે સાથે આપણે સંદેશા વ્યવહારમાં તો જાણીએ છીએ કે પહેલાં 2G ચાલતું હતું, પછી 3G, પછી 4G અને હવે તો 5G પણ અસ્તિત્વમાં આવવાની તૈયારી ઉપર છે. ઓકે, સો જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવે છે એમ એમ સરકારના પણ અમુક ખર્ચામાં શું થાય છે, વધારો થાય છે. પછી છે લોકશાહી વહીવટ. તો એની અંદર વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકશાહી વહીવટ ચાલી રહ્યો છે. આપણે જાણીએ છીએ લોકશાહી એટલે કે લોકો દ્વારા લોકો માટે. ઓકે, જે તમે ઓલરેડી સમાજ વિદ્યાની અંદર આ ભણી ગયા છો શબ્દ લોકશાહી. ઓકે, સો એની અંદર લોકશાહી વહીવટ ચલાવવા લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પાછળ મોટો જાહેર ખર્ચો કરવો પડતો હોય છે, અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓના પગાર, ભથ્થા, પેન્શન વગેરે સવલતો આપવા નોંધપાત્ર જાહેર ખર્ચ વધી રહ્યું છે. દેન આફ્ટર આપણને આપ્યું છે વધતો જાહેર બોજાનો દેવો. તો એની અંદર વર્તમાન સરકારને વિવિધ પ્રવૃત્તિઓ કરવા જંગી પ્રમાણમાં નાણાંની જરૂર પડે છે, તો આ માટે નાણાં માત્ર કરવેરામાંથી મેળવી શકાતા નથી, જે ઘણા વખતે ખૂટી પણ જતા હોય છે. તો એ માટે મોટા પ્રમાણમાં આંતરિક અને બાહ્ય દેવું પણ લેવું પડતું હોય છે. આંતરિક દેવું એટલે કે દેશની અંદર જેટલા પણ ઉદ્યોગપતિઓ હોય કે પછી જે પણ પૈસાવાળા વ્યક્તિ હોય છે તેમના જોડેથી સરકાર શું કરે છે, લોન લેતી હોય છે, તેને આપણે આંતરિક દેવું કહીશું. અને બાહ્ય દેવું એટલે કે અન્ય કોઈ વિકસિત દેશો હોય, અમેરિકા છે, જાપાન છે, કેનેડા છે, એવા દેશો પાસેથી જો આપણે કોઈ પણ જાતની લોન લઈએ તો એનો પણ સમાવેશ બાહ્ય દેવામાં થાય છે. ઓકે, એના પછી એક લાસ્ટ પોઈન્ટમાં આપણને આપેલું છે જાહેર સેવાનું બદલાયેલું સ્વરૂપ. તો એની અંદર જાહેર સેવાના કદ અને સ્વરૂપમાં આવેલ પરિવર્તનોને પણ જાહેર ખર્ચમાં વધારો કરેલ છે. સારી ગુણવત્તાની સેવા પૂરી પાડવા ઉચ્ચ શિક્ષિત વહીવટદારો, ટેકનિશિયનો વગેરે પાછળ પહેલાં કરતાં વધુ ખર્ચ કરવો પડતો હોય છે. સરકારે પોતાના નિભાવ ખર્ચ માટે પણ ઘણી વસ્તુઓ અને સેવાઓ ખરીદી કરવી પડતી હોય છે, અને આના ભાવમાં પણ થયેલા વધારા એ દ્વારા શું થયેલું છે, આપણા દેશનું જાહેર ખર્ચ વધેલું છે. ઓકે, સો આ આપણને કારણો આપવામાં આવ્યા હતા. ઓકે, અને બીજા પણ બે વધારાના કારણો આપેલા છે જેમાં આપણને કીધું છે કે આવક સાપેક્ષતા અને માથાદીઠ આવકનો વધારો. તો એની અંદર જાહેર ખર્ચના વધારા સાથે પ્રજાની માથાદીઠ આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આવકના વધારા અને જાહેર ખર્ચના વધારા વચ્ચે ચોક્કસ કાર્યકારણનો સંબંધ છે તેમ આપણે જાણીએ છીએ. સરકારની સેવાની આવક સાપેક્ષતા ખાનગી વસ્તુ કે સેવાની આવક સાપેક્ષા કરતાં વધુ હોવાથી માંગ વધુ ને વધુ પ્રમાણમાં વધતા સરકારનું ખર્ચ શું થઈ ગયું છે, વધી ગયેલું છે. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ આપણને આપેલો છે જેમાં કીધું છે ગ્રામીણ વિકાસને અસર. એટલે કે ગવર્મેન્ટ દ્વારા શહેરો ઉપર તો ઘણું બધું ધ્યાન આપવામાં આવેલું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિકાસ ઉપર શું થઈ છે, એની અસર થયેલી જોવા મળે છે. તો ભારત જેવા વિકાસશીલ દેશોમાં વસ્તીનો મોટો ભાગ ગામડામાં રહેતો હોવાથી સરકારને વધુ ને વધુ નાણાં ગ્રામીણ વિકાસ તથા ખેત વિકાસ માટે ફાળવવા માટે વારંવાર દબાણ થતું હોય છે.
सरकारे विविध ग्राम विकास योजना पाछळ वधु ने वधु नाणा फाळवा पड़ता होय छे। ओके, सो अहींया जे आपणने कारणों हता ए बधा पूरा थाय छे। स्टील जो तमने आ जेटला पण कारणों आपेला छे के जे उद्देश्यो आपेला छे एमां कोई पण जातनो डाउट होय, क्वेश्चन होय, क्वेरी होय तो तमे मने कमेंट बॉक्समां कमेंट पण करी शको छो। ओके, सो हवे मळीए इन द नेक्स्ट लेक्चर विथ नेक्स्ट न्यू क्वेश्चन। टिल देन रीड हार्ड, स्टडी हार्ड, बाय बाय एंड टेक केर।